નમસ્તે બાળ મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે સમજ શક્તિ. એક સરસ મજાના ગામમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં બે ભાઈઓ હતા, બે સગા ભાઈઓ, એક જ પિતાના બે સંતાનો. પરંતુ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર હતું. મોટો ભાઈ ખૂબ જ સારા સ્વભાવ વાળો, બીજાને મદદરૂપ થનારો અને તમામ પ્રકારના સદગુણો વાળો હતો, જ્યારે નાનો ભાઈ બધા જ દુર્ગુણો ધરાવતો હતો. તેને વ્યસન કરવાની આદત હતી, ઉડાવ હતો, તેને કોઈ જોડે બનતું નહીં અને એકલવાયુ જીવન જીવતો હતો. ગામના લોકોને કાયમ પ્રશ્ન થતો કે એક જ પિતાના બે સંતાનોમાં આટલું બધું અંતર કઈ રીતે, બંને એકબીજાથી સાવ જુદા છે. અમુક વડીલોને વિચાર આવ્યો કે ચાલો આપણે બંને ભાઈઓને મળીએ અને તેમના જીવન વિશે થોડું વધારે જાણીએ. કુતૂહલવશ જિજ્ઞાસા વૃત્તિના કારણે ગામના અમુક વડીલો ભેગા થઈને પહેલા નાના ભાઈને મળવા જાય છે. વડીલોએ વિચાર્યું કે બિચારો નાનો ભાઈ એકલો રહે છે અને કોઈ સાથે બનતો નથી, કદાચ એને કોઈ મુશ્કેલી હશે, પહેલા આપણે તેને મળવા જઈએ. ગામ લોકોએ નાના ભાઈ પાસે જઈને પ્રશ્ન કર્યો કે અરે ભાઈ, તું આવું જીવન શા માટે જીવે છે? તું વ્યસન શા માટે કરે છે? અને તું આમ એકલો શા માટે પડી રહે છે? ત્યારે નાના ભાઈએ જવાબ આપ્યો, આજે મારી જે કાંઈ દશા છે ને, એના માટે મારો પરિવાર, મારા પિતા જવાબદાર છે. બધાને આશ્ચર્ય થયું, એ કઈ રીતે? ત્યારે નાનો ભાઈ બોલ્યો, જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા ખૂબ વ્યસન કરતા, દારૂ પીને ઘરમાં આવતા, ઘરમાં ઝઘડા કરતા, કજિયા કંકાસ થતો. હું આજ બધું જોઈને મોટો થયો છું, તો તમે વિચારો હું એમાંથી શું સારું શીખી શકું? હું એટલે જ આવો છું કારણ કે મારા પિતા આવું કરતા હતા. આ સાંભળીને ગામના લોકોને તો નાના ભાઈની દયા આવવા લાગી. અરે હા, આની વાત તો સાચી છે, બિચારાએ નાનપણમાં આવું જોયું છે, તો એને સારું શીખવા ક્યાંથી મળે? આ રીતે નાના ભાઈની દયા ખાતા ખાતા ગામ લોકો મોટા ભાઈને મળવા ગયા. મોટા ભાઈ પાસે જઈને પણ એમણે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તમારો નાનો ભાઈ તો ખૂબ એકલવાયુ અને વ્યસનવાળું જીવન જીવે છે, તો તમે આટલું સારું જીવન કઈ રીતે જીવો છો? તમે બંને સગા ભાઈઓ છો. ત્યારે મોટા ભાઈએ જે જવાબ આપ્યો ને, એ જાણીને તમને ખૂબ આશ્ચર્ય થશે. મોટા ભાઈએ કહ્યું, આજે હું જે કઈ છું એ મારા પિતાના કારણે છું. આ સાંભળીને ગામ લોકોને ખૂબ આશ્ચર્ય થયું, અરે એ કઈ રીતે બને? ત્યારે મોટા ભાઈએ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું, હું જ્યારે નાનો હતો મારા પિતા વ્યસન કરીને, દારૂ પીને ઘરમાં આવતા અને ઘરમાં કજિયા કંકાસ થતા, ઝઘડા થતા અને ખૂબ અશાંતિ રહેતી. એના કારણે અમારા ઘરમાં ગરીબી પણ આવી. હું એક બાળક તરીકે જ્યારે આ જોતો ત્યારે મેં મનમાં ગાંઠ વાળી લીધી કે હું મારા પિતા જેવું વર્તન ક્યારેય નહીં કરું. હું મારા જીવનમાં ક્યારે કોઈ પ્રકારનું વ્યસન નહીં કરું. હું મારા પરિવાર માટે એક જવાબદાર વ્યક્તિ બનીશ અને હું મારા પરિવારને ખૂબ સરસ રીતે રાખીશ. આ સાંભળીને ગામ લોકો ખૂબ ખુશ થઈ ગયા અને બધા અંદરોઅંદર વાતો કરવા માંડ્યા. બધાને ખૂબ આશ્ચર્ય થયું. તમને પણ આશ્ચર્ય થતું હશે ને કે પરિસ્થિતિ બંને ભાઈઓની એક સરખી હતી. નાના ભાઈએ એમાંથી શું બોધ લીધો અને મોટા ભાઈએ એમાંથી શું બોધ લીધો, આ વિચારવાની વસ્તુ છે. તમને આ વાર્તા ગમી હોય તો તમારા ભાઈ બહેનોને અને મિત્રોને જરૂરથી કહેજો. આવજો.